गुरु नी हाजरी जोई बाप गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए बलियारी गुरुदेव की जेने गोविंद जीओ दिखाए वो गुरु हो तो अपने लाभ मिलो बाप ने तर कौन लाभ आप पहला भगवान ने तिलक करो क्या नीचे दादा घर ना आ जाओ बेन जी आ जाओ धीरे धीरे आओ सकल गुणी निदान मान सम रघुपति प्रिय भक्त वात जातम नमामि बोलो रामचंद्र भगवान की जय हनुमंत लाल जी महाराज की जय। गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देव महेश्वर गुरुर् साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोल श्री रामदेव जी महाराज की हनुमान जी महाराज की जय। बोल हनुमान जी महाराज की जय रामचंद्र भगवान की जय। भगवान हरे गुलाल वाला गुलाल लगाओ नाच लगाओ बेन मो ध्यान पे बेन ने लगाओ बाबा बापूजी ना चरण लगाओ लाओ बोलाओ लाओ जय भगवान बापूजी आओ जय मारा बापूजी आओ आज कई नहीं आज तो मैं मंगायो 40 किलो अपने उड़ाड़वानो छे अने ई गुलालमां जे प्रेम छे वो प्रेम कायम आ गौशाळानो आपणो रे एटला माटे आ गुलालना सुखन थाय आवो ना वो प्रेम आनाथी वधे पण घटवो न जोई कोण विठ्ठलभाई हवे हेमेंद्रभाई भगवाननुं सिंहासन आगळ करो હવે તમારે હાર પહેરી જ રાખવાનો છે અને બીજું કોણ પોથી ઉપાડનારું છે છે ને બહુ એમને બોલાવો પછી હજુ વાર છે પેલા ભગવાનના સિંહાસન ઉપર બેસાડી તિલક કરી લઈ અને પછી આરતી આરતી વખતે બોલાવો બધાને દેશો જે કોઈ સભા મંડપમાં બેઠા હોય કોઈને જવાનું નથી હો જેમાં સિવાય આ બધો કાર્યક્રમ પૂરો થાય સાંજે પ્રસાદ લઈ અને પછી જ નીકળવાનું છે હા ખાસ ધ્યાન રાખજો कदाच रात ना 9 वागे तो भले वागे आज आज नो दाड़ो छे ने काल ते आ पछी आपणे सी भेगा थवाना छे बाप हां जे कर्यु आज करी लेवानुं छे हवे आज नो लावो लीजिए काल कोणे दीठी बोलो रामचंद्र भगवान भगवान राजसिंहासन ऊपर विराजमान थई रह्या छे अयोध्याने नर नारीओ 33 करोड़ देवताओ दशरथजीनो जीवात्मा पण अंतरिक्षमां जी जोई रह्यो छे अने अहींया जे पितृओ बेठा छे ए बधाए आ दर्शन करीने एने मोक्षनी गति पूज्य बापू द्वारा अपाई रही छे आ सभा मंडपमांथी जेने पोथी अहींथी लईने आगळ वधे ત્યારે જે કોઈના પિતૃદેવના ફોટા હોય તે પોતપોતાના શાંતિથી ખાલી ફોટા જ લેજો દિવેટુ એમને ભલે ચાલુ રહીએ ભાઈ પણ જેના ફોટા હોય લઈ લેજો આ પાસે લઈને આરે ચા આવશે એના કરતા હાજે આવીને જમીન લઈ જાય હા કાઈ વાંધો નથી આપણે ગૌશાળામાંથી કાલે એમાં લેવાનું નથી એટલે જે કોઈ પગે લાગવા જાવ અને પોથી ઉપર તમારી યથાશક્તિ પ્રમાણે મૂકો એ પૂજ્ય બાપુને ભેટ આપવાની છે
આવજો બે જણા ભગવાન પાસે જાવ નીચે ભગવાનને હાર પહેરાવો અને તિલક કરી દો ત્યાં મૂર્તિને પછી તમારા ઘરે નીચેથી 14 વર્ષ ભગવાન તમારા ઘરે આવી રહ્યા છે પુષ્પ મૂકે તો પોથી ઉપર વધાવી લો ભગવાન પછી ભગવાનને જઈને ફૂલડે વધાવી લો બાપુના ચરણોમાં વંદન કરી લો પહેલા બેન બે દીકરી પૂજે બાપુના ફૂલ લેતા જાઓ હાથમાં ચરણોમાં પુષ્પ મૂકો ભગવાન હાર પહેરાવે ને સરસ ચાલો આરતી જાહેરાત કરવાની તો કરી લો પછી આરતી કરાવી લો કે પહેલા આરતી કરાવી લો રાજ્યાભિષેકની આરતી કરાવી લો પછી તમારી જાહેરાત પછી આભાર વિધિ સદાય આજુબાજુના ગામડાઓમાં જે દાતાઓ છે એને રે ખેતીવાડી સારી પાકે તમારા બાળકોના સંસ્કારો સારો આવે અને વિઘ્ન આવતું હોય તો આપણા દુઃખ ગૌ માતા લઈ લે 33 કરોડ દેવતાઓ આપણને દુઃખમાંથી મુક્ત આપે એવું પુણ્ય ભગવાનના ચરણોમાં સમર્પિત બોલો રામચંદ્ર ભગવાન કી જય ગાદી ઉપર બેઠા પછી કથાને વિરામ લેવાય છે પછી 8મો કાંડ ક્ષેપક છે વળી પાછા સીતાજીને દુઃખમાં મોકલવા નથી એટલે ભગવાન રામ ગાદી ઉપર બેઠા પછી હવે નવી પ્રજા નવી રાજા સુંદર મજાને અયોધ્યામાં આનંદ આનંદ પછી તો ભગવાન રામજીના લવ અને કુશ એને રાજ્યાભિષેક કર્યો છે એને પણ દીકરા થાય એના પણ દીકરા થાય વંશ વેલો ચાલે છે એમ સદાય તમારો વંશ વેલો જો અટકાઈ ગયો હોય તો આ કથાના શ્રેય દ્વારા તમારો વંશ વેલો પણ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના આરતી હવે આરતી માટે આજની આરતી માટે પહેલા દિવસે જે કથાના મુખ્ય યજમાન હતા એ છેલ્લી આરતીમાં એક બે જણા આવે પછી દદા યજમાન વાળા હાજર હતા પછી વલ્લભ જલ થી સ્નાન કરાવું તિલક કરું રૂપાડું રે અંગે ઉત્તમ આભૂષણ નીનો કાજળ કરું ઉતરું ગુતારી રે કેળ કટારી ધનુષ ધારી રઘુવીરને શણગારું રે અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન ગુવારું ઉતારું ગુતારી રે કાગ મુનિ નો રૂપ જ લઈને રાઘવને રમાડું રે શબરી થઈને વાનની સાથે મીઠા મોર જમાડું ઉતારું ગુતારી રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હર ખાવું રે હનુમાનજી ના રામ તમારી બજરંગી ના રામ તમારી આરતી રોજ ઉતારું ઉતારું ગુતારી રે ઉતારું ગુતારી રે દેવો બેઠા છે આ ગામનું ચારે દિશાના દેવો રક્ષા કરે આરતી કૃપા દ્રષ્ટિથી રામદેવજી મહારાજ નકલંક નેદાધારીના પ્રગટ પિરાણાથી પૂજ્ય બાપુની વર્ષોની સેવાનું પુણ્ય આપણે બધાને મળી રહ્યું છે કથાને વિરામ લેતા પહેલા હનુમાનજી મહારાજને પ્રાર્થના કહી કે હનુમાનજી તમે તો અજર અમર અમારા પહેલાં તમે બેઠેલા છો આ કથાનું ફળ તમને અર્પણ કર્યું છે તો હનુમાનજી મહારાજને વિદાય આપતા પહેલાં ફરીથી એક વખત હું દાદાને હું પ્રાર્થના કરું કે દાદા આ 9 દિવસ સુધી અમારા વાડત્રીમાં કે આજુબાજુમાં ખીલી ખટકો નથી એવો કાયમના માટે ખીલી ખટકો ન થાય કોઈ ખીલી ખટકો થાય હોય તો એ ખીલીને તમે મજબૂત દબાવી દેજો પનોતી દબાવી એમ અમારા વિઘ્નોને દબાવી